જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર 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 જય ચાલો આગળ વાંચીએ જય સચિદાનંદ પાના નંબર એકસો એકાણું આ બાજી સેની છે સબ બાજી કી એક પુદગલ એકલાની બાજી છે પુદગલનો સ્વભાવ રૂપ રસ સ્પર્શ ગંધ એ બધા જે ગુણ એના દેખાય છે તે પાછા રૂપમાં કેટલા પ્રકાર છે સ્વાદના કેટલા પ્રકાર ગંધના સ્પર્શના બધી જ પૂદગલની બાજી તે એ ગુણોને આપણે પોતાના માનીએ છીએ ને જીવાણુ એ જીવ છે ને પરમાણુ એ જળ છે બંને શક્તિવાળા છે અણુને ફોડે ત્યારે એ શક્તિની ખબર પડી હતી ને એટલે જળમાં પણ શક્તિ તો ખરીને જીવાણુમાંય શક્તિ તો ખરીને કોરોના વાયરસ આખી દુનિયાના લઈ નાખી જીવાણુ પણ એ જળ શક્તિ અને આ ચેતન શક્તિ બેની શક્તિમાં આટલો ફેર આત્મામાં અનંત શક્તિ છે પણ તેને આવરણ છે તે આવરણ આ દેહનું નથી દેહ તો નિર્દોષ છે પણ તે સાથે આવેલા પરમાણુઓનું છે એ ગાઢ અંધકાર જેવું છે ક્રિયાવતી શક્તિ જબરજસ્ત દાદા એ શોધખોળ છે દીપાભાઈ અહીંયા જે આ વ્યવસ્થિત ને કંઈ લાગતું ઓળતું નથી એ જે વાત છે કદી પણ આપણે સ્વાભાવિક પૂતગલ માટે વ્યવસ્થિત સપોઝ એવું નથી પણ આ વિભાવિક પૂતગલ થયું એટલે આ વ્યવસ્થિત માટે વાત આવે છે એટલે માટે લાગતી નથી એમ કહેવા માગે છે કે આ ગુણો છે ને ગુણો વ્યવસ્થિતને લાગુ પડતા નથી એમ એટલે પૂતગલના પોતાના ગુણો છે જ્યારે જ્ઞાન દર્શન એ બધું આત્માનું છે અને વિભાવિક થયા પછી જે જે પેલું હાડકા માંસ લોહી અમન વાણી દેહ એ બધું જે થાય છે ને એ વ્યવસ્થિતને આધીન છે કે આ ગુણ છે ને જે તીખું ને સુગંધ ને ને એ સ્વાભાવિક ગુણ છે અને વિભાવિક પૂદગલ ગુણ છે એ એ એ કહે ને કે વ્યવસ્થિતને તાબે જુદી રીતે કહેવા માગે છે વ્યવસ્થિત એટલે શું કોઝીસની ઇફેક્ટ આપે ઇફેક્ટ આપવા માટે મન વચન કહે છે ને એ જુદી રીતે છે આખો અને ગુણ જ ફળ આપે છે પૂદગલ પોતે જ એના ગુણ ધરાવે છે પછી વિભાવિક હોય કે સ્વાભાવિક હોય પોતાના સ્વતંત્ર ગુણ છે એનામાં પણ દીપક જેવું આ બધા સાથે કાર્ડ અટેચ છે તો કાર્ડ અટેચ હોય તો પછી એક વ્યવસ્થિતનો ભાગ આપણે એને કાર્ડ એટેચ એટેચ એટલે કે કાર્ડ કરતો કાર્ડના આધારે આપણે ઓળખાય એના આ આની સક્રિય એ શું દું પાછું સક્રિયતાના આધારે કાળ ઓળખાયો કે આટલા એક પરમાણુ આવી રીતે ખસે તો આટલો કાળ ગયો એ ઓળખાયો કાળ પણ એ કાળ કંઈ એને ખસવાડવા માટે અથવા ભેગા થઈ જવું છૂટા પડવું એમાં કાળ કંઈ કામ કરતું નથી એને લીધે નથી આનો સ્વભાવ જ એવો છે ભેગા થઈ જવો છૂટા પડી જવું એ વ્યવસ્થિતને લાગુ લાગતું ઓળખતું નથી બરાબર એનો સ્વભાવ એવો છે જેમ આત્મા જોયા કરે ને જાણ્યા કરે તે તે કંઈ વ્યવસ્થિત એને દેખાડવાની કંઈ મહેનત કરતું નથી બરાબર એનો સ્વભાવ જ જોવું જાણવું છે નિરંતર ચોવીસે કલાક અજ્ઞાનીમાં એ જ્ઞાનીમાં અને કેવળ જ્ઞાનીમાં નિર્વાણ પામ્યા પછી બધાનો હાથમાં પછી આ તો આવરણને લીધે ઓળખાતું નથી અંધાર ગોળ થયું બારી બંધ થઈ તેથી બહાર ના દેખાય પણ અંદર તો અજવાળું ફૂલ છે પોતાનું બરાબર એ વ્યવસ્થિતને તાબે નથી વ્યવસ્થિત કોને કહેવાય કે જે રિલેટિવ છે એ વ્યવસ્થિતને તાબે એટલે આ હું બાપ છું ને પતિ છું ડૉક્ટર છું ને બધું રિલેટિવ એટલે વિભાવિક પૂતગલ થયું ત્યાં ત્યાં વ્યવસ્થિત અડે વિભાવિક પૂતગલ એટલે આ રીતે માસ લોહીવાળું છે તે દેહ દેખાય સ્ત્રી પુરુષ બચ્ચું ગાય ભેંસ બધું વિભાવિક પૂતગલ એટલે આમ જોવા જઈએ તો એ નિગોદમાં છે એક ઇન્દ્રીયમાં આવ્યું ત્યારથી જે છે તો પૂતગલને હું શું માનતો થયો ત્યારથી એને વ્યવસ્થિત લાગુ પડી જાય છે ને પાછું એને તો આમ એ વ્યવસ્થિત એટલે શું છે કે એ સહજ છે આખું ઠેઠ મનુષ્યમાં આવતા સુધી કુદરતી ડેવલપમેન્ટ છે જી એટલે એ તન્મય આકાર જ છે એટલે આ એક એક એનો દેહ છૂટે એક ઇન્દ્રિયમાંથી ઘણા કાળે જુદા જુદા અવતાર લેતો લેતો બે ઇન્દ્રિયમાં આવે ઘણા કાળે બધા પ્રકારના અનુભવ લઈને પછી ત્રણ ઇન્દ્રિયામાં આવે એ કુદરતી રીતે એને એને કંઈ બુદ્ધિપૂર્વક કર્મ બાંધ્યું નથી એ એનો હિતમય આકાર છે જ ને પછી એક પૂરું થાય કીડીમાંથી છૂટે પાછું કરોડિયામાં જાય એને બધું થયા કરે બરા પછી દીભાઈ અહીંયા જે આગળ વાત આવી કે ખરબચડું એને ગમે તો જી કકરુ ગમે હા કકરુ મારો કકરાને ગમાડો એટલે દીપક જ્યારે મને સુવાળું અથવા પછી અહીંયા વાત આવી કે ભાઈ આ કાળો કાળો બોલે તો એ વિકલ્પમાં પદમા રહ્યો હવે હવે દીપકભાઈ આજે પછી ડિવોલ્યુશન ત્યારે વાત કરે છે હવે દાદા કહે છે કે મને જો કકરુ મને ગમે તો પછી મને સુવાળું મને પછી મને આવવાનું જ છે મને એટલે કકરાની ઉપર પ્રેમ આવી ગયો ને હા સુવાળું ગમવાનું જ છે પછી જેમ ના ભાવતા શાક ખલાસ થઈ ગયા બરાબર પછી એને ભાવતામાં તો પ્રોબ્લેમ આવવાનો ના ભાવતું હોય ન પ્રોબ્લેમ આવતો બરાબર ના ભાવતું રહ્યું જ નહીં તે નથી રહ્યું તો કે નથી રહ્યું એની બિગિનિંગ ક્યાંથી તો કે ના ભાવતાને કહો કે બહુ સારું છે બહુ સારું છે બહુ સારું છે એટલે ના ભાવતું ખલાસ થઈ જશે બરાબર એટલે દ્વેષ ખલાસ કરો એ તો દ્વેષ થયો ને બરાબર પછી રાગ તો વાર નહીં લાગે ખાલી પડતા હવે એમાં પ્રશ્ન મારો આમાં એ વિકલ્પની અનુલક્ષીને છે કે આજે હું એને કાળો કહું છું તો હું વિકલ્પીમાં છું હવે 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 પછી પાછો હું એને ડિવેલ્યુ કરી નાખું છું તો પછી ડિવેલ્યુ કરું છું ત્યારે પોતે નિર્વિકલ્પીમાં આવે છે કે પોતે ત્યારે પણ વિકલ્પમાં હોય છે ડિવેલ્યુ કરતી વખતે આજે મને મને આજે સપોઝ આજે ના ગપતા શાક મને કોઈ રહ્યા જ નથી મને કોઈ તો પછી તો પછી ત્યારે હું નિર્વિકલ્પ પદમાં છું કે એ પણ વિકલ્પ પદ છે મારો એકચુઅલી કેવું છે જો એ બુદ્ધિપૂર્વક કરે તો વિકલ્પી પદમાં જ રહીને પછી અશુભમાંથી શુભમાં આવ્યો અથવા સારું ખરાબ મૂકો અને આપણે શરીરનું છે ને એમ કરીને બુદ્ધિપૂર્વક ગોઠવે છે આને જો જ્ઞાનથી ગોઠવે ને તો નિર્વિકલ્પી પદમાં રહીને કરી શકે અચ્છા કે ભાઈ આ વિકલ્પ એ કાળો અને ગોરો બધું પૂદગલની અવસ્થા છે આત્મા સ્વરૂપે તો હું આમાંથી અસંગ છું નિર્લેપ છું મારે કંઈ લેવા દેવા નથી તો એ નિર્વિકલ્પી થઈને ખરેખર નિર્વિકલ્પી થાય ને તો જ ખરેખર પેલા વિકલ્પો ઉડે પેલું થોડું ફેરફાર કરી શકે પણ તો એ પેલું કહે ને બુદ્ધિપૂર્વક સમાવે એના જેવું બરાબર કે ભાઈ શરીર હવે જો કૃષ્ણ ભગવાન કેવા સાંભળા શ્યામ શ્યામ લોકો કરીને વા આનંદથી ભક્તિ કરે છે તો આ શ્યામ રંગ કંઈક બેસી એટલે આવું કઈ બુદ્ધિથી ગોઠવે બરાબર અથવા પછી બેલું ગોઠવે કે આવા શરીરને દુખો તો ભગવાન મહાવીરને કેવા દુઃખ પડે એની સામે આપણે કાંઈ નથી એટલે બુદ્ધિ ખરાબ વધારે ખરાબ જોઈને પોતાનું સારું છે એમ કરીને સમાધાન લાવી શકે બરાબર એટલે વિકલ્પી રહીને પણ સમાધાન લાવી શકે એટલે બુદ્ધિથી સમાધાન લાવી શકાય એવું છે અને આપણી પાસે તો એક્ઝેક્ટ જ્ઞાન છે ભાઈ આ કાળા ગોરા બધું પૂદગલનું છે અને હું શુદ્ધ છું પ્રકૃતિને જોનાર જાણનાર મારું સ્વરૂપ સવારે સમાય આવી તો આપણે હવે આ વિકલ્પીનો ગોળો જે છે એને એને એ વિકલ્પીને જુદું એને જુદું જોવાનું છે કે એને આ છે તો આ જે એની આ કાળો છે કે ગોરો છે એમાંથી પેલા એને ભાગાકાર કરીને પેલા એને ના એટલે જે જે આપણને આક્ષેપ આવે ને તો તો રઘવાટિયો છે શાંતિથી બેસતો જ નથી એમાં ક્યાં રઘવાડ કામ તો જલ્દી પતાવા જ પડે ને આપણે રક્ષણ કરી દઈએ બરાબર ત્યારે થયા કહેવો રઘવાટ કે ધીલો ધીરો કે રઘવાટીઓ એવું પ્રકૃતિનું જ મારું નહીં હું શુદ્ધ આત્મા છું એટલે આપણે આત્મા તરફ જાઓ આ અહંકારના પદમાંથી નીકળીને આત્માના પદમાં આવો તો હવે સમજતો જ નથી વાતે વાતે બસ શું 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 મગજમારી કરેશ મારી સાથે તે નથી સમજતો એ હું નથી અને બહુ સમજણશીલ હોય તે હું નથી હું શુદ્ધ આત્મા છું એટલે વિકલ્પને વિકલ્પોમાંથી છૂટી નિર્વિકલ્પીમાં આવો કે શુદ્ધાત્મા તે હું છું આ સમજણવાળો ઓછી સમજણવાળો ના સમજણવાળું મારું સ્વરૂપ ન હોય અને એ રિલેટિવમાં છે ભાઈ એની અમુક અપેક્ષાએ પહેલાં લોકો કહેશે તમે બહુ સમજો છો પહેલાં કહેશે તમે સમજતા જ નથી રિલેટિવ છે આ અમુક લોકો આપણને આપણે કહે ને કે શ્યામ કે આપણને અમુક એકદમ પહેલાં અમુક બધા કાળાની સામે રાખે તો ઘણો ગોરો છે પહેલો કહેશે મારા કરતાં તો ઘણા ગોરા છો તો આ રિલેટિવ ટર્મ્સ છે એને કંઈ બહુ કિંમત મૂકીને સુખ દુઃખ ભોગવવા જેવું નથી દુઃખી કરવા જેવું નથી દુઃખી થવા જેવું એ નથી એટલે એ દાદા કહે છે એને ડિવેલ્યુ કરો એ તમને દુઃખ નહીં રહે ના કીધું કે એ વિકલ્પ આપણે મટાડી દીધો તો આપણને અસર ના થાય બરાબર છે અને આ જગતની અસર જેટલી ના થાય એનો એમ કરતાં કરતાં બધી બાબતમાં અસર ના થાય તો આત્મા સંપૂર્ણ અનુભવમાં આવી ગયો કહેવાય એ લાવવું છે આપણે પૈસા ગયા મારા પૈસા મારા પૈસા તો કે એ વિકલ્પ જ ને હું કંઈ પૈસા વળો મારા ગયા આ પૂરણ ગલન થયા જ વગર રહેવાનું નથી એ પુરણ ગલન થાય છે એને તમે જુઓ કે આ પુરણમાંથી ગલન થયું મારું હતું નહીં છે નહીં થશે નહીં શુદ્ધાત્મા સિવાય મારું સ્વરૂપ જ નહીં ચાલો હવે સરસ આગળનું ચેપ્ટર વાંચે ગાઢ અંધકાર જેવું જે કહે છે પરમાણુનું આવરણ હા એ શું કહેવા માંગે એટલે એ અજ્ઞાનતાથી છે મૂળ અજ્ઞાનથી અંકાર ઊભો થયો અંકારે બધું કે ને કે માન્યું એટલે પછી પરમાણુ બધા જ આવરણ આવ્યા છે મૂળ અંકાર છે મૂળ બિલીફવાળો રોંગ બિલીફવાળો અને પછી આ બાજુ પરમાણુ પોતાનો વિકલ્પ થાય છે આ બાજુ પરમાણુ ચાર્જ થઈ જાય છે એ ચાર્જ પરમાણુ પછી જો ને પડવા પડવા તો દર્શન આવરણ જ્ઞાન આવરણ ઊંધી સૂચ પડે ઉપરથી નથી એને મારા માને મારા જમાઈને હું સસરો છે એટલે આત્માને કોઈ જમાઈ હોતા જ કેવી ભ્રાંતિ ઊભી થઈ મારી વાઈ બસ મારી સાથે દગો કર્યો કહેશે હું જોઈ લઈશ પેલા માણસને અરે કાંઈ લેવા દેવાને ગયા બોમાં ક્યાંય રખડતા આ બોમાં બીજા ભટકાયા આવતે ભાવ ક્યાં છૂટા પડી જશે પણ આ બોલો નહીં લેવા દેવા પણ દેખાય છે ને હું છું મારું છે માની માની અને કેવો સંસારો કેટલું ગાઢ આવરણ કહેવાય કે કશું જેમ છે તેમ દેખાતું નથી ઓળખાતું નથી હલો તો એ ચેતન સૂક્ષ્મતમ છે અને જોડે ઓરિજિનલ ફોર્મમાં સૂક્ષ્મતમ છે તો એ જળ ચેતનની ઉપર એવું આવરણ કેવી રીતે કરતું થઈ ગયું હા એ પોતાનો વિકલ્પ થયો ને એટલે આવરણ આવ્યું છે વિશેષ ભાવથી આવરણ આવે છે જો વિશેષ ભાવ પોતાને ના થાય નાનીને વિશેષ ભાવ થતો નથી એટલે નવું આવરણ આવતું નથી જોનું ફળ આપીને જઈ રહ્યું છે એટલે વિશેષ ભાવ એ આવરણનું કારણ છે હું ચંદુ માન્યું એટલે પછી પરમાણુ આવી ગયા ચાર છે વિભાવથી આવરણ વધે એમાં એક જ સવાલ બીજો એમાં આગળ થયો કે ગાઢ અંધકાર રૂપ થઈ ગયું છે એવું દાદા કહે છે તો એ જે આત્મા પોતે નિરાવરણ આપણે કહે છે પછી એ એનો આકાર નથી હોતો તો એ જ્યારે જળ જળ એક જે આપણે ફિઝિકલ ફોર્મમાં જોઈએ તો જળ જળ છે તો આત્મા ઉપર એ આવરણ લઈ આવે તો એ કઈ જગ્યાએ એની ઉપર એ આવરાઈ જાય છે કે એની ઉપર વ્યાપી જાય છે કે એની ઉપર આખા જ આખા જ બધા જ પ્રદેશ વ્યાપી શકે અને એ વ્યાપતું વ્યાપતું જ આવેલું છે અમુક જ ચરા ખુલે છે પછી એ એ માર ખાય છે એટલે ત્યાં આવરણ આવીને નવું ખુલે છે આખી આવરણવાળો જ છે આખો એ અને સૌથી મોટું કહ્યું કલ્પે તેવો થાય જેવું કલ્પે ને તેવું ભૂદગલ બની જાય જેમ અહીંયા તો આપણું મોઢું અરીસામાં દેખાય તો અરીસામાં આકાર આપણા જેવું જ એક્ઝેક્ટ આકારવાળું ઊભું થઈ જાય છે ત્યારે અહીંયા વિકલ્પ ઊભો થાય અથવા કલ્પના ઊભી થાય પોતાની અને એક્ઝેક્ટ પૂરતગલ તે રૂપ બની જાય બોલો કોઝલ રૂપે પછી ઇફેક્ટિવ રૂપે ગાયમાં ગધેડામાં હાથી બને છે બોલો પોતે જ કલ્પના કરીને બનેલો છે તો એ વોલ્યુમેટ્રિક આપણે જોવા જઈએ વોલ્યુમના સાપેક્ષે તો બધાના આત્માની ને અનુલક્ષીને પરમાણુનું આવરણની ઉપર આવે તો ક્યારેક પરમાણુનું આવરણ ઓછું હોય એવું એવું થાય ના એકચુલી એટલે હાથીનું શરીર મોટું હોય તો વધારે ઓછા આવરણ કહેવાય અને કીડીનું શરીર નાનું હોય તો વધારે આવરણ કહેવાય બરાબર એવું જ એવું જ પૂછવામાં હા તો એ નાનું શરીર તો વધારે આવરણ કહેવાય ઓછું શરીર તો મોટા એટલે મોટું શરીર તો ઓછા આવરણ કહેવાય એટલે પેલો હાઈટમાં ના કરજો હા પોણા પાંચ ફૂટનો છે એટલે વધારે આવરણ આપણે સવા પાંચ ફૂટના એટલે ઓછા આવરણ એ લગભગ કે ને બધું પાંચ કરોડ ના જ દેવા પછી પાંચ હજાર પચીસ પચીસ હજાર ઓછા વધારે બધા હરખા છે હા મહાવિદ્ય ક્ષેત્રમાં જે હાઈટ છે ને એની સામે ઇન્ડિયાની હાઈટ તો અહીં વધારે આવરણ છે ત્યાં ઓછા આવરણ એવું સમજી શકાય ખંડ બે પરમાણુ અવિનાશી દ્રવ્ય બરાબર ચેપ્ટર ત્રણ અચ્છા હા બરોબર છે ખંડ બે માં ચેપ્ટર ત્રણ ક્રિયાવતી શક્તિ ટાઇટલ ક્રિયાવતી શક્તિ ચેતનની કે જળની પ્રશ્નકર્તા છ તત્વોમાં જળ અને ચેતન અથવા તો પુદગલ અને ચેતન આ બંનેમાં ક્રિયાવતી શક્તિ છે બીજા તત્વોમાં નથી તો આ કઈ શક્તિ છે દાદાશ્રી એવું છે ને કે પોતપોતાના સ્વભાવની શક્તિ તો દરેક તત્વોમાં હોય ને પ્રશ્નકર્તા એ બરાબર પણ પૂતગલ અને ચેતનમાં જ ક્રિયાવતી શક્તિ છે ને બીજા ચારમાં નથી એવું લખ્યું છે દાદાશ્રી ના ક્રિયાવતી શક્તિ પૂદગલ એકલામાં જ છે બેમાં નથી આત્મામાં નથી પૂદગલ એકલું જ સક્રિય છે બીજું કંઈ ક્રિયાવાન છે જ નહીં પ્રશ્ન એ કેવી રીતે કરે છે એ સમજવું હતું દાદાશ્રી ક્રિયાવાન એ તો પૂદગલનો સ્વભાવ જ છે અહીં આગળ બરફ પડતો હોય આપણે કોઈ જગ્યાએ જોઈએ તો મહાવીર જેવી મૂર્તિ થયેલી હોય કોઈ જગ્યાએ બીજી જાતનું કોઈ જાનવર જેવું દેખાતું હોય આ બરફ પડતાં પડતાં આકાર ન થઈ જાય એવું નથી બનતું પ્રશ્નકર્તા બને છે પેજ નંબર વન નાઇન્ટી થ્રી દાદાશ્રી પૂદગલ એવું આકારી સ્વભાવનું છે એ તો પૂદગલનો એવો સ્વભાવ જ છે પૂરણ થવું અને એનું એ જ પાછું ગલન થઈ જાય આત્માનો ભાવ થતાની સાથે જ પેલી આખી ક્રિયા એકદમ થઈ જાય છે કારણ કે ક્રિયાકારી શક્તિ એની પાસે છે આત્માનો ભાવ દેખતાની સાથે સ્પંદન થઈને બધું ક્રિયાવાન થઈ જાય પ્રશ્ન કરતા એટલે આત્માનો ભાવ હોય તો જ ક્રિયાવાન થાય ને નહીં તો ક્રિયાવાન થાય નહીં ને દાદાશ્રી નહીં તો એ ક્રિયાવાન તો પૂતગલનો સ્વભાવ જ છે અહીં આપણે પણ આપણે અહીં જે હાડકાં માંસ બધું બદલાય છે ને એવું ના થાય પ્રશ્ન કરતા એટલે પૂતગલમાં સુષુપ્ત શક્તિ રહેલી છે પણ એ શક્તિને આત્મા જગાડે છે દાદાશ્રી સુષુપ્ત નહીં કાયમની શક્તિ છે પૂતગલમાં એ ખુલ્લી શક્તિ છે એને જગાડવાની જરૂર કોઈએ નથી એને જગાડવાની જરૂર જ કોઈએ નથી એને જગાડવાની જરૂર જ નથી કોઈએ અહીં આગળ બરફ પડે ત્યારે આખી મૂર્તિઓ ને મૂર્તિઓ નથી થઈ જતી મૂર્તિ જેવા બધા જાત જાતના ઘાટ નથી થઈ જતા એ પૂદગલની શક્તિ ભેગી થાય છે પૂરણ થાય ત્યારે એ શક્તિ છે પાછું ગલન થાય એ શક્તિ છે બીજા કોઈનામાં એવી ક્રિયાવાન શક્તિ નથી પૂદગલ એકલામાં જ એ ક્રિયાવાન શક્તિ છે અને તેને લઈને આ જગત ઊભું થયું છે એ પૂદગલની ક્રિયાવાન શક્તિ ના હોત તો આ જગત ઊભું ના થાત આ દરેકની શક્તિ જુદી જુદી છે તેને લઈને આ જગત ઊભું થયું છે નહીં તો જગત ઊભું થાત જ નહીં જેમ આપણે પેલા ફોટા પાડનારની ઈચ્છા હોય છે કે મારે આનો ફોટો લેવો છે તો ફોટામાં પછી આંખને બધું કેવું દેખાય છે એ જુએ બધી પૂદગલની શક્તિ કહેવાય તમે શું પૂછવા માગો છો પેજ નંબર વન નાઇન્ટી ફોર પ્રશ્ન કરતાં પૂદગલ તત્વ અને ચેતન તત્વ આ બેમાં ક્રિયાવતી શક્તિ છે એમ કહ્યું છે દાદાશ્રી ના ચેતન બિલકુલ અક્રિય છે આ બધું તો ભ્રાંતિથી ચેતનને કરતા કહે છે આ ક્રિયાવાન તો એક જ આ પૂદગલ જ છે આત્મા જો ક્રિયાવાન હોત ને તો કરતા થાત જે ક્રિયા કરે ને તેને કરતા કહેવાય અને કરતા થાય માટે બંધન થાય પ્રશ્ન કરતા પણ આ તો પોતાના સ્વભાવનો કરતા છે એવું કહે છે ને દાદાશ્રી એ તો દરેક દ્રવ્ય પોતાનો પોતાના સ્વભાવનો કરતા છે પણ આ પૂતગલ છે તે તો સ્વભાવ વિભાવ બધી રીતે કરતા છે પ્રશ્ન કરતા તો જ્યાં ચેતન નથી ત્યાં આગળ પછી પૂતગલની ક્રિયા જણાતી નથી એમ કેમ દાદાશ્રી ચેતન નથી ત્યાંય પૂદગલની ક્રિયા ચાલુ જ હોય હમણે એક લાકડું પડ્યું હોય ને તે લાકડું પડ્યું પડ્યું સળિયા કરે આ હાડકું હોય છે ને તે છે તે બગડ્યા જ કરે હમણે માંસનો લોચ લોચો નાખીએ ને ત્યાર પછી એ સળિયા જ કરે એટલે આ દરેક વસ્તુ નિરંતર એની ક્રિયામાં જ હોય છે તે ચેતન હોય તોય ક્રિયાવાન ને ચેતન ના હોય તોય ક્રિયાવાન સ્વભાવથી જ ક્રિયાવાન છે આ ચેતન અને પૂદગલ બેને સક્રિય કહ્યા તેથી તો આ બધી અજ્ઞાનતામાં ઘેરાયા છે તેને લીધે જ આ જગત આખું રખડી મર્યું છે હવે ઊંધું જાણે તેથી બધું ઊંધું થાય પછી ભગવાન તો શું કરે બિચારા અને પાછા જો કહીએ ને કે આત્માના ગુણો બોલો જોઈએ ત્યારે કહે જ્ઞાતા દ્રષ્ટા અક્રિય છે એ બધું બોલે પાછા એ અક્રિય છે એવું તમારા વાંચવામાં નહીં આવેલું પ્રશ્ન કરતાં એ વાંચવામાં આવેલું ને દાદાશ્રી એટલે આવું બીજું વાંચવામાં આવે ને તેને બાજુએ મૂકી દેજો તો કામ થાય નહીં તો આપણું કામ જ ના થાય ને આ તો સહેજ મગજમાં પેસી ગયું ને તો કંઈનું કંઈ આડેપાટે ઘાલી દેશે કારણ કે સાચી વાત કારણ કે વાત સાચી નથી તેથી મેં ધર્મના પુસ્તક વાંચવાની ના કહેલી ને કારણ કે કરેક્ટ નથી આ તો તમે મને પૂછો તો ઉકેલ આવે નહીં તો ઉકેલ નહીં આવે ને તમે ગૂંચાઈ જશો આ તો આત્માને ક્રિયાવાન કહ્યો ત્યાંથી જ આ ભ્રાંતિ ઊભી થઈ ગઈ સ્વાભાવિક આત્મા કેવો છે ત્યારે કહે અક્રિય છે અને અત્યારે મહી શરીરમાં સ્વાભાવિક જ છે અત્યારે જરાય વિભાવિક થયો નથી ત્યારે જ્યારે ખોડો ત્યારે તેઓને તેવો જ છે એમાં વિભાવિક થવાની શક્તિ જ નથી એ રૂપ ફેરફાર થાય એવું છે જ નહીં જે મેં જોયો છે તેમાં કોઈ દહાડોય ફેરફાર થયેલો મેં જોયો નથી છતાં એની ક્રિયા કહેવી હોય તો લોકો એમ કહી શકે કે આત્મા જ્ઞાનક્રિયાનો કરતા છે અને દર્શનક્રિયાનો કરતા છે એ એની સ્વાભાવિક ક્રિયા છે આ ધર્માસ્તિકાય પણ સ્વાભાવિક ક્રિયામાં હોય અધર્માસ્તિકાય પણ સ્વાભાવિક ક્રિયામાં હોય આકાશય સ્વાભાવિક ક્રિયામાં હોય છતાં એ કંઈ ગણતરીમાં ના કહેવાય આ છયે તત્વોમાં આ પૂદગલ એક જ તત્વ એવું છે જે સક્રિય કહેવાય છે અને એ સક્રિયતાને લીધે કાળ ઓળખાયો નહીં તો કાળ જ ના ઓળખાત તત્વની ઓળખાણ થવાનું કારણ આ પૂદગલ તત્વ સક્રિય છે માટે આ પેલી શીશીમાં આમ રેતી પડ્યા કરે છે ને તે બધી પડી રહે ત્યારે આપણે જાણીએ કે ઓહો હો અડતાલીસ મિનિટ થઈ ગઈ એ અડતાલીસ મિનિટના આધારે એ સીસી ભરેલી એટલે આ બધું કાળના આધારે જૂનું થઈ રહ્યું છે સર્જન થાય છે ને પાછું વિસર્જન થાય છે સર્જન થાય છે ને વિસર્જન થયા કરે છે હું શું કહેવા માગું છું એ તમને સમજાય છે ફોડ પડે છે પ્રશ્નકર્તા કરતાં હા દાદાશ્રી કચાસ હોય તો ફરી ફરી પૂછવું વાતચીત કરવી આવું બીજું બધું ફરી વાંચવું નહીં આ તો કંઈનો કંઈ રોગ ઘાલી જાય તો મહી રાગે પડેલું બગડી જાય પાના નંબર વન નાઇન્ટી સિક્સ હેડિંગ ફેર પરમાણુ ને પૂદગલનો પ્રશ્ન કરતા તો પછી ત્યાં પૂદગલનું જ કર્તાપણું પણ હોય એ એક સાઈડમાં સમજાય છે દાદાશ્રી હા કરતા જ પૂદગલ છે આ ક્રિયા પણ બધી પૂદગલની જ છે જળની જ ક્રિયા છે આ બધી સ્વભાવથી જ સક્રિય છે કોઈ ચેતન કોઈ ક્રિયા કરી જ ના શકે પ્રશ્ન કરતા સક્રિય એટલે શું દાદા આપ જરા સમજાવશો દાદાશ્રી નિરંતર કંઈ ક્રિયામાં જ હોય આ બધો વિભાવ પૂદગલની કરામત છે પૂદગલ ચેતન ન હોવા છતાં તેની કરામતથી જ બધું પેદા થાય છે એટલે ભેગા થવું અને વિખરાઈ જવું જો દરેક બાબત તમે તપ આપણે તપાસ કરીએ ને નહીં આ નખ તો કે ધીમે ધીમે વધ્યા જ કરે પછી અઠવાડિયે દસ દાડે આખો કાપીએ ને એક બે દોરા જેટલું એકાદ દોરા એટલે બે મિલીમીટર જેટલું કપાય ગયું ધીમે ધીમે વધ્યા જ કરતું હોય એટલે વધ્યા કરે કપાયા કરે તો ખોરાક ખાઈએ છીએ તો આપણે ના કીધું હજારો રીંગણા ઉગ્યા હોય તેમાંથી થોડા આપણા ઘરે આવે પેલા માર્કેટમાં આવે તો સો કોથળા જેટલું હોય રીંગણા ઉગ્યા તો પછી કોથળા ભરાય સોમાં સો કોથળા આવે તો પછી એક એક કોથળા જુદા જુદા એરિયામાં લઈ જાય લોકો એક એક કોથળામાંથી લોકો પાછું કોઈ પાંચ કિલો કોઈ બે કિલો એક એક કિલો નાનું થતું જાય એમ કરતાં કરતાં આપણા ઘરે આવે આપણા ઘરે છ જણા શાક ખાય તો દરેકને ભાગે થોડું થોડું આવે એક ચવાઈ ચવાય તો ભૂક્કો બોલતો જાય એ પાછું વિખરાઈ ગયું અંદર પછી પાછું ટોયલેટમાં એ પાછું ભેગું થતું 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 પાછું બોલો પુરાણ ગલન ભેગા થવું વિખરાવું દરેક આઈટમ આ ટોળે ટોળું ટ્રેનમાં ને ટોળે ટોળું પહેલાં એક બેસે પાંચ બેસે પચાસ બેસે કરતાં કરતાં ભરાયું ભાઈ અમુક સ્ટેશન આવે એટલે ખાલી થતું જાય પુરાણ ગલન પુરણ ગલન એટલે નાનામાં નાની બાબતથી માંડીને મોટા મોટી બાબતો જગતની જુઓ ને બધામાં સક્રિયતા એટલે શું ભેગા થવું વિખરાઈ જવું પૂરણ થવું ગલન થવું ભેગા થવું વિખરાવું ચાલે જ કરે પાણી જે માટલામાં આખું ભરાય પછી બધા દસ દસ જણા ઘરના એક એક ગ્લાસ પીતા જાય પછી બધું ધીમે ધીમે બોલો બોડીમાં તો એટલા બધા ફાઇન પાર્ટિકલમાં વિખરાય છે ઝીણામાં ઝીણી નસમાં પાણી પહોંચે ત્યાંથી પછી ટોક્સિન્સ બધું ખેંચાઈ જાય પછી યુરીનમાં બધું નીકળી જાય એ પછી ત્યાંય ટીપે ટીપે બ્લેડરમાં ભરાતું જાય પછી નીકળે બધું તો આ કેવું પુરાણ ગલન પુરાણ ગલન બધી વસ્તુઓ જુઓ ને પુરાણ ગલન થયા જ કરે છે અને આત્માની હાજરી હોય કે આત્માની ન હાજરી હોય એની મેળે બન્યા જ કરતું હોય છે ફક્ત આત્માની હાજરીમાં વિભાવિક પૂતગલ કહેવાય છે અને આત્માની હાજરી વગર સ્વાભાવિક જળ પરમાણુ કહેવાય છે એટલે દીવુભાઈ દરેક પરમાણુ સમયે સમયે પરિવર્તન થયા જ કરે એમ હા કર્યા જ કરતું હોય એના પર્યાય બદલાય એક ભાગ છે એટલે આમાં ત્રણ રીતે આપણને ઓળખાય છે એ તે દાળ વાત થઈ હતી ને દૂધ આપણે માર્કેટમાંથી ઘરે લઈ આવ્યા તો દૂધ પાંચ લીટરનું કેન તો કે લઈને આવ્યા ને એટલે ગતિ સાહેબ ઓળખાય આપણને પછી આ દૂધ ડોળાઈ ગયું તો વિખરાઈ ગયું આખું એટલે એ સક્રિયતા કહેવાય અને દૂધ બગડી ગયું ગંધાઈ ઉઠ્યું ત્યારે એનું ભૂતગલની અવસ્થાનું રૂપાંતર અવસ્થા બદલાઈ એટલે આવી રીતે આ આ સ પરમાણુ બદલાયા જ કરતું હોય છે એટલે પરિવર્તન થયા જ કરતું હોય છે એને પર્યાય બદલાયા જ કરતા હોય પણ એક પરમાણુના પર્યાય બદલાયા કરે પણ આ ગ્રુપ ઓફ પરમાણુ ભેગા થવું અને વિખરાઈ જવું બોલો એ દૂધ પાંચ લીટર આવ્યું હોય ને એમાંથી એક પેલો બે ગ્લા એટલે બસો ગ્રામ એક જણ પીશે એક જણ અડધો કપ પીશે એક જણ દોઢ કપ ચામાં નાખીને પીશે બોલો બધાને ટુકડે ટુકડે છૂટું પડતું જાય બધાના જુદા જુદા પેટમાં જતું જાય પછી એમાં એક ફાઇન સ્લાઇસ થતી એટલે એટલા બધા ફાઇન પરમાણુમાં વિખરાય છે પછી અમુક ચૂસાઈ જાય પછી ધીમે ધીમે યુરિન કે સ્ટૂલ વર્થે ફેંકાઈ જાય પછી એ પાછું ક્યાંક ભેગું થાય એટલે આ ટુકડે ટુકડે નાનું નાનું ભેગું થાય પછી મોટા સ્વરૂપે ભેગું થાય છૂટું પડતું જાય ભેગું થતું જાય છૂટું પડતું જાય ભેગું થતું જાય એટલે આ આખી સાયકલ એ પરમાણુ પોતે પણ પર્યાય એને પર્યાય બદલી કહેવાય અને ભેગા થવું વિખરાવું એ સક્રિયતા કહેવાય એટલે ધારો કે દાખલો લઈએ કે આ માર્બલ છે એ અહીંયા લગાયો તો એ તો કેટલા પચાસ પચાસ સો સો વર્ષ સુધી એની એ જગ્યાએ માર્બલ હોય તો હવે એમાં કઈ રીતે પરમાણુની સક્રિયતા એની પર ચાલે છે ને જો મંદિરના માર્બલ ઘસાઈ ગયેલા દેખાશે એ ચાલવાથી એના ઝીણા ઝીણા પરમાણુ છૂટતા જાય એક ઠંડી ગરમીથી કોન્ટ્રેક્શન એક્સપાન્શન થયા કરે પછી ના હોય ને બોલો આ તો કશું ને તો આમ તમે જો એ જો આ બાર જડ્યા હોય તો કંઈ એને જોઈન્ટ ઉપર પેલું ઊગે કશું ત્યાં આખું ઊંચું કરી નાખે એને એટલે કંઈક ઊંચું નીચું કોન્સ્ટ્રક્શન એક્સપાન્શન થયા કરે અને પછી એવું કંઈક થાય ને એ મોટો ટ્રક આવે ને તો પાંચ પચીસ માર્બલ તોડી નાખે તોડી નાખે એટલે ટુકડા થઈ જાય ટુકડા એટલે કાઢે પાછા નવા ગાલે બોલો એ ચડ ગાલમેલ થયા જ કરતી હોય છે આપણે આમ નોટિસ કરો ને ઝીણવટથી તો બોલો એ એક જ એ ધીમે ધીમે ફેરફાર થયા જ કરતો હોય એનામાં અને કદાચ ના થાય ને તો બોલો એ આ આ ધૂળ આ જે તળ હોય છે એમાં ધૂળ બૂળ પડે છે કોન્ટ્રેક્શનમાં પછી એક્સપેન્શન એક્સપેન્શન થાય ક્રેક વધી જાય પછી પાછી નવી ધૂળ પડે ક્રેક વધી જાય બસ પછી જે ઊડ ઉગે કશું એમાં પાછું ઊંચો કરી નાખે માર્બલ એટલે જાત જાતનું તોડી ફોડીને ભૂકો બોલાવી નાખશે મોટા મોટા ખડકો હોય છે ને કહેવાય ટુકડે ટુકડા કરી નાખે છે ને ના એટલે સમય સમયે કઈ રીતે પરિવહન ધારો કે એ માર્બલ આટલો હોય બે ઇંચનો તો હવે એમાં જે નીચેનું લેયર હોય તો ઉપરનું લેયર ધારો કે ઘસાય હવે નીચેનું જે લેયર છે એ તો ઘસાતું જ નથી કે ત્યાં કશું પહોંચતું જ નથી એ સમય સમય કઈ રીતે આમાં દેખાતું નથી પણ ઘણી બધી બાબતમાં દેખાય છે આવી બુદ્ધિથી ના દેખાય પણ છતાં એમાં ફેરફાર થતો હોય માઇક્રોમાં એ જો તમે એનો એક એક ટુકડો ઉપાડો ને કે ભાઈ આમાં નોટિસ કરો તો માઇક્રો સ્કોપથી ખબર પડે કે આ એક્સપેન્શનમાં આમ થયું કોન્ટ્રેક્શનમાં આમ થયું અસર થાય નીચે બોલો ભેજ આવે તો અમુક અસર થાય ગરમી ઠંડીની અસર થાય બહુ અસર થાય આ કરે એ ક્યારે જ્યારે મોટું તૂટે ને ત્યારે ખબર પડે કે આ કાચ કેમ તૂટ્યો હતો કે આ ગરમી ઠંડીના એક્સપેન્શન કોન્ટ્રાકશનથી તૂટ્યો પણ એ ત્યારે જડે પણ ઓવરઓલ જોઈએ ને પાંચ પચીસ વર્ષે બોલો પછી છે ને ઘર તણીને દસ વર્ષ પછી થાય કે નહીં મારે છે ને આવું નથી કરવું એ બધું તોડાવી નાખે બને કે ના બને એટલે આ બદલાય જ કરવાનું બધું આ તો આપણે ઝીણવટથી ને તો બહુ ફેરફાર થયા કરતો હોય છે પણ ટૂંકમાં શું છે કે આ માર્બલ નથી દેખાતો હું બીજી બાબતમાં જુઓ તે આખો આ ધૂળ નહીં ઉડે છે ને પવનમાં એ જબરજસ્ત ઉડે છે ક્યાંક સેટલ થાય છે પાછું ઝાડું કાઢે તો બધી ધૂળ બોલો આખા ઘરમાં કેટલી રચકોણો વેરાયેલી હોય ભેગી કરો એટલે એક જગ્યાએ આટલું એકાએ ને બસો ગ્રામ જેટલી અરે પચાસ ગ્રામ જેટલી ધૂળ થાય એને પછી કચરાની ટોપલી કે બધા લોકો એમાં નાખે ભેગી થતી થતી આપણો ટેકરો થાય પાછું ઉપાડીને લઈ જાય ત્યાં વિખેરી નાખે કેવું આમ સક્રિયતા ચાલ્યા જ કરતી હોય વાદળા જુઓ એક જગ્યાએ કોઈ દાડો બીજો દાડો ફોટો એવો જોવા નહીં મળે કે ગઈકાલે હતા એવા વાદળા આજે છે બદલાયા જ કરતું હોય અને એ માત્ર જળ સક્રિય આખા દેખી શકાય રૂપી એકલું જળ જ તત્વ છે આ વાળ વધે ને એ સક્રિયતા કહેવાય અને કાળામાંથી દોડા થાય એનું પર્યાયનું રૂપાંતર થઈ ગયું પછી કાફી નાખે ને પેલો ભાઈ ભેગા કરીને પછી કોટલું કચરાને ટોપલી નાખવા એ ગતિ શકે એ ટુકડે ટુકડા થઈ જાય બોલો બોલો આ ખાય છે ને એમાંથી શરીરમાં બધું રસ બધા બને છે એમાંથી અમુક ચામડી બને ચામડીનું ડિસ્ચાર્જ વાળ રૂપે હોય હાડકાં ડિસ્ચાર્જ નખ રૂપે હોય ઓલે ડિસ્ચાર્જ થયા જ કરે પુરાણ પછી ગલન થયા જ કરે ના એટલે એ તો સમજાયું પણ જે પેલું દરેકે દરેક પરમાણુનું દરેક સમય સમય સક્રિય એ જરા નથી સમજ પણ અમુક તો અમુક તો સમજી શકાય છે ને એવું અમુક સમજાય છે પણ છે ખરું આ આપણે માનીએ છીએ પણ આ કોન્ટ્રાકશનને એક્સપાન્શન નહીં થતું હોય બોલો ચાલીસ અડતાલીસ ડિગ્રી હાઈએસ્ટ રહે અને અહીંયા ચાર આઠ ડિગ્રી ઓછામાં ઓછી બોલો ચાલીસ ડિગ્રીના ફેરફારમાં ઘરમાંય અઢાર ડિગ્રી થાય અને ઘરમાં પછી બેતાળીસ બત્રીસ ડિગ્રીવાળું થાય બોલો એમાં એક્સપાન્શન કોન્ટ્રેક્શન થયા કરવાનું હવે ક્રેકો પડતી જાય ધીમે ધીમે રચકણો ખુલતી જાય ખુલ્લા થઈને ભૂકો બોલતો જાય નીકળતું જાય આ જમીને ઊંચી નીચી થયા કરતી હોય ખબર ના પડે આ ભેજે અંદર આવતો જાય અને સડતું જાય ખબર ના પડે આજુબાજુ ઝાડપાન બધા ઉગ્યા હોય તો મૂળિયા અને ઊંચું કર્યા કરે આખું લેવલ બોલો બે મિલી અડધી મિલીમીટર ઊંચું આવી ગયું હોય ખબર ના પડે ટૂંકમાં શું છે સક્રિયતા ચાલ્યા જ કરતી હોય છે એક બીજું આ પૂછ્યું હતું કે એમાં વિભાવિક થવાની શક્તિ જ નથી એટલે શું કે આત્માનું ને હા એટલે દ્રવ્ય એવું છે ને મૂળ આત્મા અમે બે આત્મા ગણાય છે એક મૂળ આત્મા છે જે કાયમ દાદા કે ને અમે જોયો છે એ ક્યારેય ફેરફાર થયો નથી અને બીજો વિભાવિક આત્મા એટલે કે જે વ્યવહાર આત્મા છે એ સ્વાભાવિક થાય છે વિભાવિક થાય છે અને વ્યવહાર આત્માને હાલ કોઈ મૂળ આત્મા માની અને એને સુધારવાનો એને સ્થિર કરવાનો એ બધું ક્રમિક માર્ગનો રિવાજ છે જ્યારે અક્રમ માર્ગમાં મૂળ આત્માને જોઈ લીધું કહું મૂળ આત્મા આ છે પછી એને જ પકડો ને આપણે કાયમ ના એ છીએ આ તો સંજોગ વસાત ઊભો થયો છે વ્યવહારથી ઊભો થયો છે અને વ્યવહાર એ અજ્ઞાનથી ઊભો થયો છે જ્ઞાનથી વિલય થઈ જશે માટે એને હવે જ્ઞાનવાળો બનાવીએ એટલે વિલય થતો જશે અને આ તો મૂળ આત્મા કાયમનો બોલો પાછા કે સર્વ જીવ છે સિદ્ધ સમ તો પછી સિદ્ધ સમ છે તો પછી હોવો જ જોઈએ અત્યારે એ કયો તો મૂળ આત્મા કૃપાળ દેવી કે મૂળ આત્મા નિત્ય શાશ્વત કાયમનો છે અને બીજો વ્યવહાર આત્મા એ ઉપયોગવાળો છે અશુભ અશુદ્ધ શુભ અને શુદ્ધ એ ચારેય ફેઝમાં બદલાયા કરે છે અવસ્થારૂપે રૂપે એટલે આ વ્યવહાર આત્માને એ લોકો પછી સુધારવાનું કે ભાઈ બગડી ગયો છે સુધારવા વિભાવ એ થયો છે સ્વાભાવિક એને બનાવવા અને આ મૂળ આત્મા તો કાયમ સ્વાભાવિક રહ્યો છે ક્યારેય બગડ્યો નથી એવી આ પરમાણુ ભલે વિભાવિક થતા પણ મૂળ શુદ્ધ પરમાણુ અંદર જે છે ને તત્વ સ્વરૂપે એ તો શુદ્ધ જ રહ્યું છે એ બગડ્યું જ નથી લઘુ સ્વભાવનું આ તો આજે વિભાવિક ઊભું થયું છે એ કોનું કહેવાય એ વિભાવિક આ વ્યવહાર આત્માનું ડેવલપ થતો હું પણ એ મૂળમાંથી જ થયું છે ને મૂળ મૂળ રાખીને મૂળ ચોખ્ખું મૂળ શુદ્ધ રહીને વિભાવ થયો છે એટલે મૂળ બગડ્યા વગર બગડ્યા મૂળ બગડ્યું નથી અને આ ઊભું થઈ ગયું છે એટલે વિશેષ પરિણામ કહેવાય કે બે તત્વ પોતે બગડ્યા વગર આ ત્રીજું પરિણામ ઊભું થયું મૂળ સ્વભાવ બગડ્યા વગર અને પછી આ સ્વભાવમાં રહીને વિશેષ ભાવ ઊભો થયો છે જેમ હું કહે ને કે આ બાજુ જોઈ શકું ને આ બાજુ જોઈ શકું એ તો આ એ જોવાની જ ક્રિયા છે એવું પોતાને જ જોઈ શકે ને બહાર જોઈ શકે તે બહાર જોવામાં પેલું પૂતગલ ચોંટી પડ્યું આખું એને તીરો તીરો ભાવ કહે છે આવી સ્વાભાવિક ભાવમાં આવ્યો ને તો પૂતગલ ચોંટી શકતો નથી એના તીરો ભાવમાં વિશેષ ભાવમાં જ પૂતગલ ચોંટી પડ્યો વિશેષ ભાવ તો ફક્ત જોયું જ એણે તો પેલું જાતે બંધ થઈ ગયું એ એને ભૂતગલને કંઈ કહેવા નથી ગયા આવે ભૂતગલનો સ્વભાવ એવો છે કે આત્માનો ભાવ પકડી લે છે અને પછી તે રૂપ બની જાય છે એ એમની એટલે એ સક્રિયતાનો ગુણ મોટા મોટો પૂતગલનો કીધો અને એનાથી આ જગત ખડું થઈ ગયું છે આત્માએ કરવા પણ નથી એને કશું મારે હું બેઠો મારો હાથ આમ થાય ને તો બધા ઊભા થઈને અંદર આવવા માંડે કેમ કે તમે આમ કર્યું ને પછી હું આમ કહો તો બધા જતા રહે તો બોલો આમ આકાર આમ આમ જ કરું છું પણ એમાંથી લોકો ઊભા થઈને અંદર આવે ઊભા થઈને જતાય રહે તો એ એવું આત્માનો ભાવ આખો વાંચે છે પૂતગલ અને પૂતગલ તેરું બની જાય છે એ મોટા મોટી પૂતગલની સક્રિયતાનો એવો સ્વભાવ છે છતાંય બોલો પરમાણુ શુદ્ધ રહીને આ બાજુ વિભાવિક થયું છે આખો આકાર બની ગયો હાડકા માંસ લોહી બધું બની ગયું બોલે ચાલે પહેણે રાંડે બચ્ચા જન્મે દાદા ચાર પેઢી જુએ ખરો બોલો દેવ કેવું અદ્ભુત આમ કે માણસ મૂંઝાઈ જાય એવું બની ગયું આપણે પેલો દાખલો લઈએ છે કે શેઠે દારૂ પીધો હા તો પછી એને ચડી એટલે પ્રેસિડન્ટ પ્રેસિડન્ટ કરે એટલે પોતે જ પોતે જ એને થાય છે ને એમ હા એટલે પોતે તો એ આજુબાજુવાળા બધા એને સેટ તરીકે સ્વીકારે અને પોતે પ્રેસિડેન્ટનો લવારો કરતો હોય એટલે લોક કુદરતને ખબર છે આ ભગવાન જ છે પણ ભાન ભૂલેલો વિભાવિક થયેલો હજાર હા પોતાનું દ્રવ્ય બગડ્યા વગર વિભાવિક થયું ગુણે બગડ્યા નથી જ્ઞાન દર્શન એવું જ રહ્યું છે પણ વિશેષ જ્ઞાન દર્શન થયું જેમાં કંઈ હલ્યું ને એટલે મેં જોયું જોયું સુધી હું હતો ને પછી મને ભાવ થયો કે આ કોણે કર્યું મેં જ કર્યું હું જ છું આમાં કોઈ નથી એટલે મેં કર્યું એવું ભાન એને અજ્ઞાન ઊભું થયું કહેવાય છે એ જ્ઞાન જ છે પણ વિશેષ જ્ઞાન છે અથવા તો વિભાવિક જ્ઞાન છે અને વિભાવિક જ્ઞાનથી સંસાર ઊભો થઈ ગયો છે અને પેલું બંધાયું પૂરણ થયું અંદર અને પછી એ ફળ આપે છે ત્યારે પાછું ભ્રાંતિ ઊભી થાય છે કે મેં જ કર્યું હું જ બોલ્યો હું જ ચાલ્યો મેં જ ખાધું હું સંડાસી આવ્યો કે છે હું જ કરું છું એ કરવાની ક્રિયા જ માત્ર જડની છે એને હું કરું છું માનું એટલે એટલે પાંચે તત્વો નહીં કીધું ચાલવા જવાની ક્રિયા ગતિશાયક તો કે હું ચાલ્યો ઊભો રહ્યો અને સ્થિતિ સાહેબ હેલ્પ કરે તો હું ઊભો રહ્યો મેં કરી નાખ્યું જલ્દી કર્યું મેં મોડું કર્યું કાળનો પોતે માલિક થાય જગ્યાનો પોતે માલિક થાય એટલે પાંચે ગોદા મારે છે આને તેથી શાંતિ નથી પણ આ પાંચ તત્વોનું સ્વતંત્ર કાર્ય ચાલુ છે અને પોતે માલિક થયો એ માલિક થયો નમી ભાવ જય શ્રી જય શ્રીધર પુજ્ય શ્રી એકસો ને ત્રાણું નંબરના પેજ ઉપર જે વાત ને કે આત્માનો ભાવ થતાની સાથે જ પેલી આખી ક્રિયા એકદમ થઈ જાય છે કારણ કે ક્રિયા કરી શક્તિ એની પાસે છે આત્માનો ભાવ દેખતાની સાથે જ સ્પંદન થઈને બધું ક્રિયાવાન થઈ જાય આ વ્યવહાર આત્માનો ભાવ એટલે આ આમ તો થોડુંક આવી વાત પણ થોડું વધારે સમજ વધુ કે એટલે શું ક્રિયા એક્ઝેક્ટ શું આત્માનો ભાવ થતાં શું ક્રિયા થાય છે એકદમ એ શું છે જેમ સિમ્પલ દાખલો લઈએ એક સ્ટીલના ગ્લાસમાં બરફ ભર્યો હોય તો બરફમાં ઠંડક ખરી કે નહીં એ કન્ડેન્સ થાય ને તો બોલ બહાર ઝાકળ જામે જ બોલો તો આ ઠંડક છે ને પેલી ઝાકળ કન્ડેન્સેશન થાય છે મોઇશ્ચર બધી તો આ બાજુ ઠંડક છે ને આ બાજુ મોઇશ્ચર કન્ડેન્સેશન થાય કન્ડેન્સેશન થયા પછી શું છે તો ઓટોમેટિક જ એ ટીપા બાજવા માંડે ઓટોમેટિક રેલા ઉતરવા માંડે ઓટોમેટિક પ્યાલાની આજુબાજુ ખાબોચી ઉભરાય ઓટોમેટિક એ ખાબો રેલો પછી વધે ટેબલ પરથી નીચે ઉતરતો જાય બોલો કોણે કર્યું સક્રિયતા ક્યાંથી આવી એનામાં આપણામાં આપણે અંદર ઠંડક જ એકલી ભરી છે તો આ ઠંડક એવું આ જ્ઞાન અજ્ઞાન એ ઠંડક અને ગરમી જેવું છે અને હાથમાં પાણી જેવો છે કેવળ પાણી એમાં કશું ગરમી ઠંડક કશું જ નથી ત્યારે આ ગરમી પેઠી બહારથી અથવા ઠંડક પેઠી હવે ઠંડક પેઠીને એટલે આ બાજુ કન્ડેન્સેશન બધું હવે પરમાણુ ચાર્જ થયા ચાર્જ થયેલા પરમાણુ દેહ આંખો કાન નાક હડકા માંસ કે આતરડા હાર્ટ લંગ્સ બધું બની જાય અને બની જાય છે એ ભૂતગલ એવું છે કે આખો દેહ બને છે તે એક દિવસમાં બનતો નથી આ ડેવલપમેન્ટ એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય દાર્વીરની થિયરીને તો કે અમુક ઇન્દ્રિય વધી આવો આકાર વધ્યો આવું પેટ આવા આંતરડા વધતા 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 આવું બનતું જાય છે તો એ અનંત કાળથી દરેક આત્માનું ડેવલપમેન્ટમાં તે મનુષ્યનું ફૂલ ડેવલપ કહેવાય હિન્દુસ્તાનમાં તો ઓર ફૂલ ડેવલપ ફૂલ્લી ડેવલપ મનુષ્ય હિન્દુસ્તાનના આંખો ખોપડી આ સ્કીન બધું ડેવલપમેન્ટ આંતરડા હાર્ટ વાર્ટ બધું ડેવલપ ફૂલ ડેવલપ અને એ ડેવલપ થવું તો ભૂદગલ બની જાય ક્રોધમાન આ બાજુ ક્રોધમાન થાય છે આ પરમાણુ ચાર્જ થાય છે પુરુષદેહ બને છે આ માયા લોભ આવે છે પરમાણુ ચાર્જ થાય સ્ત્રી દે બને બોલો એ એ પરમાણુ આજે ના કીધું ઠંડક રિલીઝ થાય ને આ બાજુ કન્ડેન્સેશન થાય એવું આ જ્ઞાન અજ્ઞાન અજ્ઞાન ઊભું થયું પરમાણુ ચાર્જ થાય અને પછી બની જાય એ કૂતરાના બચ્ચા બોલો કૅકઝેટ કુરકુરિયા હોય બિલાડીના કુરકુ બિલાડી જેવા જોઈએ બધા એ બોલે એ કેવું સક્રિયતા પૂતગલની છે અને પછી મોટું થઈને એવા જ એના સંસ્કાર એવા એ જ એ પાછું એ બીજો ભાગ છે અંદરનો પછી આકાર કેવો બને છે એ આકાર દેહનો પૂતગલના આધારે છે આંખો કાન હાથ પગ બધા એટલે એ વિશેષતા છે દાદા કેને અમે જોઈ છે અને એમાં મૂળ હાથમાં બગડ્યા વગર હજુ દાખલો લઈએ ને તો સોનાની સોનું હોય આખી લગડી એક પછી એને એનો ગુણ વાળી શકાયો હોય ને એમાં એના આધાર પછી બંગડી બનાવે તો બંગડીમાં સોનું બગડેલું હોય બંગડી બંગડી અવસ્થા છે વાળી શકાય એવો ગુણ છે અને સોનું પોતે સોનું જ રહ્યું છે પછી સોનાનું રૂપ આવું બદલાયું પણ સોનું જ કહેવાય અવસ્થા બદલાઈ પણ અવસ્થા વખતે સોનું હતું જ એ જે પાંચ તોલાની બંગડી હોય તો પાંચ તોલાનું સોનું અંદર છે જ એનું વાળી શકાય બધા ગુણ છે વાળી શકાય એવા ગુણમાં દબાણ આવ્યું તો બંગડી બનીએ બીજું દબાણ આવશે તો એને કુંડળ બનાવશે કડું બનાવશે અને અમુક દબાણ આવશે તો લગડી બનાવી દેશે તો એવું આ દબાણ આવવાથી વિશેષ ભાવ થયો છે દબાણ ઘટતો જાય જેમ પારા ઉપર દબાણ આવે ને તો લાંબો થઈ જાય ગોળાકાર થઈ જાય બધું દબાણ ઘટે તો એકદમ સ્ફેરિકલ ગોળ થઈ જાય ઓટોમેટિક તે દબાણ આવ્યું છે એટલે આ વિશેષ રૂપો બતાડે છે ને એક બાજુ આની પર દબાણ આવ્યું ત્યારે પેલું પૂતગલ એના રૂપે બનતું ગયું આખું એટલે એ આખું આ કેવી રીતે સમજવું પણ ધીમે ધીમે દાદાને ઘણા બધા ફોડ મૂક્યા છે ઘણા બધા દ્રષ્ટાંત આપતા ગયા છે થોડું થોડું ગેર બેસતી જાય પછી પૂદગલ એટલે અનાત્મા કરામત ભૂલ ભૂલામણાવાળી ભૂલ ભૂલામણી વાળી છે માણસ જાજરે જાય અને કરાવે છે કોણ પૂદગલ આ જગતમાં જે જે કંઈ કરામત છે તે પૂદગલની સ્વતંત્ર કરામત છે અને જે સ્કંધ થાય છે એ તો સ્વભાવિક પૂદગલ છે એનો સ્વભાવ છે સ્કંદ થવાનો સ્વભાવી રીતે સ્વાભાવિક રીતે ભેગા થઈ જાય અમુક બે અણુ ભેગા થયેલા તો બે અણુ ત્રણ અણુ હોય તો ત્રણ અણુ ભેગા થઈ જાય તો સામા સ્વામી જોઈન્ટ થઈ જાય બધા પ્રશ્ન કરતા એટલે આનો અર્થ એમ કે જે શુદ્ધ પરમાણુઓ છે વિશ્રસા સ્વરૂપે એને પૂરણગલન છે દાદાશ્રી એ ક્રિયાકારી છે સક્રિય છે પણ પૂરણગલન જ કહેવાય છે મિશ્ર ચેતન એને જ પૂદગલ કહેવાય બીજા બધાને પૂતગલ ના કહેવાય પ્રશ્નકર્તા પરમાણુ અને પૂદગલ એ બેમાં ફેર કહ્યો છે ને આપે દાદાશ્રી પરમાણુ ને પૂદગલમાં એક તો શુદ્ધ પૂતગલ હોય છે ને એક વિશેષભાવી પૂતગલ બે પ્રકારના પૂતગલ શુદ્ધ પૂતગલ છે તે અહીં બરફ પડ્યો હોય અને મોટું પૂતળું થઈ ગયું હોય પછી પાછું ઓગળી જાય એ શુદ્ધ પૂતગલ કહેવાય અને આ અશુદ્ધ પૂતગલ બે વસ્તુના ભેગા થવાથી ઉત્પન્ન થયેલું છે પ્રશ્ન કરતા શુદ્ધાત્મામાં એવી કંઈ શક્તિ હશે કે જે આ બધું કરે છે દાદાશ્રી એમાં કરવાની શક્તિ જ નથી એ કરવાની શક્તિ નથી એટલે એ પોતે જ બંધાયેલો છે પૂદગલમાં કરવાની શક્તિ પૂદગલની છે આ બધી આ બધું પૂદગલનો જ કારોબાર કરામત છે પૂદગલ એની મેળે સક્રિય થયા જ કરે કરામત નામનો સક્રિય ગુણ જગતની જાણવા નથી હેડિંગ ઉત્પત્તિ સ્થિતિ લય પૂદગલ તણું પ્રશ્નકર્તા કરતાં ઉત્પત્તિ સ્થિતિ અને લય એ પૂદગલની શક્તિ જ કરે છે ને દાદાશ્રી બીજું શું દરેક પૂદગલનો સ્વભાવ છે કે ઉત્પત્તિ સ્થિતિ અને લય થયા જ કરે નિરંતર આત્મા ના હોય તોય થયા કરે અને આત્મા હોય તોય થયા કરવાની માણસ મરી જાય એટલે અહીંથી જીવ નીકળી ગયો હોય તોય ફેરફાર થયા જ કરવાનો એ આત્માને કંઈ લેવા દેવા નથી પ્રશ્ન કરતા આત્માની હાજરી વગર મિશ્ર ચેતનમાં તો ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય જ નહીં ને દાદાશ્રી બધામાં થયા કરે એને લેવા દેવા નહીં ને એ આત્માને ને પૂદગલને લેવા દેવા નહીં પ્રશ્ન કરતાં મિશ્ર ચેતનમાય દાદાશ્રી આ પૂદગલ છે તે ડિસ્ચાર્જ પૂતગલ છે એટલે ચાર્જમાં જરૂર છે આત્માની પેજ નંબર વન નાઇન્ટી એઈટ આત્મા હોય તો પૂતગલ ઊભું થાય ને આત્માની હાજરી વગર તો કશું થાય જ નહીં ને પ્રશ્ન કરતાં આ ધોત્યુ છે એ ઉત્પન્ન થાય કારણ કે એ જળ છે પણ પૂદગલ તે જળ વસ્તુ નથી દાદાશ્રી આ પૂદગલેય મિશ્ર ચેતન છે તેનું પણ ઉત્પત્તિ સ્થિતિ લઈ થવાનું કારણ કે જેટલી વિનાશી ચીજો છે ને એ બધામાંય થાય અને અવિનાશીમાંય થાય અવિનાશી એટલે દ્રવ્ય અવિનાશી ગુણ અવિનાશી અને પર્યાય વિનાશી પર્યાય ઉત્પત્તિ લઈ થવાનો અને ગુણ બધા ધ્રુવ રહેવાના જ્યારે વિનાશી ચીજો ઉત્પન્ન થઈ જમ ધોતી ઉત્પન્ન થયું પછી બાર વર્ષ ટક્યું ભૂકો થઈ ગયો તે પછી વિનાશ થયો એટલે ઉત્પત્તિ સ્થિતિને લઈએ આગળ પેલું આવ્યું ને બરફનું પૂતળું થાય એ શુદ્ધ પૂતગલ કહેવાય એમ એટલે આગળ આપણે એટલે આ દાખલો આપ્યો છે કે ભાઈ આ શુદ્ધ કોઈના આધાર વગર નહીં એમને એમ જ બન્યું ભેગું થાય પછી ઢગળો થાય તમે મૂર્તિ બની જાય કોઈ જાનવરના પૂતળા જેવું દેખાય એમ દેખાય ને પછી ઓગળી જાય જાતે જે કશું કરવું ના એટલે જાતે બંધાઈ જાય અને જાતે છૂટા પડીને ઓગળી જાય એનું નામ સ્વાભાવિક સક્રિયતા પછી એટલે એટલે આ ખાલી એક્ઝામ્પલ જ છે એક્ઝામ્પલ જ છે શુદ્ધ પૂતગલ દેખાય પણ નહીં એ કેવળ જ્ઞાન સિવાય દેખાય પણ નહીં સક્રિયતા એ ના દેખાય આવું આવું થઈ રહ્યું છે ત્યાં જેમ આત્માને આપણે અરીસાનો દાખલો લીધો અરીસામાં જેમ વસ્તુ દેખાય છે અરીસાની બહાર છે એવું આત્માની અંદર બધું દેખાય છે પણ આત્માથી બહાર છે બધું અને મને થાય છે મેં કર્યું એવું માને છે બાકી ખરેખર અરીસો કરી શકતું નથી ને અરીસામાં બધું ઝળકે છે એવું આત્માની મય ઝળકે છે પણ આ બધું માને છે એટલે આ બધું દાખલા ઉપરથી આપણે મૂળ વસ્તુને ઓળખી શકાય એવી આપણને દ્રષ્ટિ ખુલે થોડું જય નેત્ર ભાડે પૂદગલની કરામત એક એક પરમાણુએ કરીને આખું જગત બંધાયેલું છે એક એક પરમાણુઓનો નિયમ છે એટલે આ જગત ગપ્પું નથી પ્રશ્ન કરતા આ દરેક પરમાણુને એની પોતાની જ શક્તિ છે ને દાદાશ્રી હા શક્તિ છે જ ને અંદર આવી શક્તિવાળું હોય તે એક જ તત્વ છે તે આ રૂપી દેખાતું પૂદગલ પરમાણુ છે સ્વયં કાર્યકારી છે પ્રશ્નકર્તા દાદાજી પણ અરૂપી જે પૂતગલ છે આપણે જેને પ્યોર પરમાણુ કહીએ છીએ દાદાશ્રી એ પરમાણુ તો આમ અરૂપી ખરું પણ કેવળ જ્ઞાને કરીને રૂપી છે કેવળ જ્ઞાનમાં દેખાય એટલે આપણી ચક્ષુ ઇન્દ્રિયથી ન દેખાય જ્ઞાનીને રૂપી ભાષે એટલે આમ દેખાય નહીં પણ દર્શનમાં આવે પ્રશ્ન કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો દાદાશ્રી કરે છે કોણ એ સમજે તો ઉકેલ આવે એવો છે પછી શું કહેવા માગે છે પ્રશ્ન કરામત પૂદગલની બાજી સ્વાભાવિક જ્ઞાનનેત્રે જો દાદાશ્રી હા સ્વાભાવિક નેત્રે એટલે દિવ્ય દ્રષ્ટિથી જો એમ કહે છે કે આ કોણ કરે છે તે આ કરામત જે છે તે પૂદગલની બાજી છે એટલે શું કે હમણે ઘડી પહેલાં કશુંય ના હોય અને અડધા કલાકમાં તો ધુમ્મસ 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 તે સામા માણસ દેખાય નહીં કોઈ તે કોણ કરવા આવ્યું કોઈ વચ્ચે આવ્યું પ્રશ્ન કરતા કોઈ કરવા નથી આવ્યું કુદરતી દાદાશ્રી હા પણ કેવું એવું બહાર નથી જોયું આ વાવાઝોડા કોણ કરાવે છે પ્રશ્ન કરતા વ્યવસ્થિત પ્રશ્ન કરતાં વ્યવસ્થિત દાદાશ્રી ત્યારે લોકો કહે છે ભગવાન ભગવાનને વાછૂટ થઈ છે તેથી થાય છે આ લોકો આવું બોલે પણ આવું ના બોલાય હાલવું ચાલવું એ બધા અનાત્મ ભાગના ગુણધર્મ છે આત્માના નથી આત્મા રાતેય ઊંઘતો નથી અને દાડે ઊંઘતો નથી અનાત્મ ભાગ ઊંઘે છે જે ક્રિયા કરે છે તે જ ઊંઘે છે પૂદગલ કરામત ખૂબ ઝીણી વાત છે એ સમજાય તેમ નથી અમે જે જોયું છે ને જાણ્યું છે તે અપૂર્વ છે હું દાખલો આપું અહીં બધા બેઠા હોઈએ ત્યારે કોઈને છીક ખાવાની ઈચ્છા ના હોય પણ ત્યાં અંદર વઘાર થાય તો બધા છીંક ખાખા કરે જો તું કરતા છું તો બંધ કરી દે ને છીકો પણ બંધ ના થાય તે પૂતગલની કરામત છે પાછું કોઈ કહેશે પૂતગલનું કરતાં પણ દેખાડો બેન વાસીને વઘાર કરતી હોય એની ઈચ્છા નથી ને ખાનારની ઈચ્છા નથી છતાં ઉધરસ ખવડાવે છે ને લોકોને અને આ કહે છે મેં ઉધરસ ખાધી આ બધું ઈગોઈઝમ છે તે જાણે ઘરમાં સત્સંગ થતો હોય ને તો આ બધા મોટા રૂમમાં બેઠા હોય અને અંદર બેન વગાડ કરે અને દાદાને જોઈએ તીખું જે તીખો વગાર થયો હોય બધા છીક કરે કે કલાકની ઉધરસ આવી જાય એક્ઝેક્ટ રૂપક દાદા પછી વર્ણન કરે છે આ પૂતગલની કરામત જુઓ કે છે કોઈની ઈચ્છા નથી છતાં પૂતગલ કેવી કરામત કરે છે પૂતગલ કરાવે છે આ બધું પછી અહીં બેઠા બેઠા મને દરેક પૂતગલની કરામતો દેખાય છે પેજ નંબર ટુ હંડ્રેડ તેમ ન હોય તો દૂધ પીજે અમૃત પીજે દારૂ પીજે અને ઝેર પીજે તો ખબર પડશે કે પૂતગલની કરામત કેવી છે ખબર પડી જાય હેડિંગ હાજર છતાં નિર્લેપ પરમાણુનું ભયંકર બળ છે તેમ ચેતનનું પણ અનંત બળ છે પણ બળના પ્રકાર જુદા ભગવાનનું બળ બ્રહ્માંડના જ્ઞાતા દ્રષ્ટા અને આનું બળ તો સર્જન વિસર્જન એ બધું કરવામાં આત્મા પોતે અક્રિય છે ફળે પૂતગલ જાડે પૂતગલ ફળમાં બીજે પૂતગલ પછી બીજમાંથી પાછું ફળ થાય પણ ફક્ત આત્માની હાજરી આત્મા પેઠો ને એટલે પછી ફળમાંથી ફળે ઉત્પન્ન થાય છે આત્મા હાજરા પે એ બીજ બીજ પેલું જે મોર આવ્યા ફૂલ આવ્યા અને પછી એમાં હાથમાં પેઠો એટલે પેલું ફળ થયું તૈયાર પછી એ બીજ હોય છે એ બીજમાં આત્મા હોય છે બીજ નાખો એટલે પાછું ઝાડ થાય એ પાછા ફળ આવે બધું પૂતગલ આત્માની હાજરીથી આ બન્યા કરે પ્રશ્ન કરતા આત્મા નીકળી જાય ત્યાર પછી આ શરીરની ક્રિયાઓ બધી ક્યાં જાય છે દાદાશ્રી પછી દેહની સ્થૂળ ક્રિયા બંધ થઈ જાય ક્રિયા માટે ભગવાનની હાજરી જોઈએ એમની હાજરીથી ચાલે આ બધું એમણે અહીં મુકામ ઉઠાવ્યો તો બંધ થઈ જાય એ કશું કરતા નથી પ્રશ્ન કરતા આત્માની હાજરીથી આજે પૂદગલ સક્રિય થાય છે અને એની અસર આત્માને પહોંચે છે દાદાશ્રી આત્માને અસર જ નથી પહોંચતી પૂદગલને જ અસર પહોંચે છે આત્માને અસર પહોંચીએ નથી અને માને છે કે મને આવું થયું પણ એવું થયું જ નથી અને માન્યતાથી પછી બધે તો બાંધે છે કરમને ભોગવે છે પાછો ખરેખર બહાર જ થાય છે બોલો પોતાનો એ જ્યારે પોતે પોતાના સ્વરૂપને જાણે અનુભવે ત્યારે સમજાય કે અસર મને અડતી જ નથી આ બહાર થાય છે મારું સ્વરૂપ જ હવે આ બાદ છે મને અડી ના શકે એવું છે મારું સ્વરૂપ